ચાલો આજે નાના મોટા બધાને ભાવે એવી કાઠિયાવાળી કઢી ખીચડી બનાવીએ ખીચડી એક એવી વાનગી છે ને કે ગમે તેટલી આપણે મોંઘી મોંઘી વાનગીઓ ખાઈએ ને તો પણ સંતોષ ન થાય એવો સંતોષ ખીચડી આપે છે મન અને પેટને શાંત કરી દે છે સાથે હેલ્ધી પણ એટલી છે તો આજે આપણે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીને ખીચડી બનાવીશું સાથે ઓરિજિનલ કાઠિયાવાડી સફેદ કઢી બનાવીશું આ કઢી સાથે ખીચડી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે સાથે શાક રોટલીની પણ જરૂર નથી પડતી અને ફટાફટ બની જાય છે તો સૌથી પહેલાં ખીચડી બનાવવા માટે આપણે દાળ અને ચોખા લેવાના છે અહીં કોઈ તમારે એક વાટકી સેટ કરી લેવાની તો એક વાટકી ચોખા અને અડધી વાટકી જેવી તુવેર દાળ અને સાથે અડધી વાટકી મગની દાળ લીધી છે અહીં તમારે કોઈ પણ એક દાળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય અને એક કરતાં વધારે દાળ લેવી હોય તો પણ લઈ શકાય તો અહીં એક વાટકી ચોખા સામે એક વાટકી જેવી દાળ લીધી છે હવે બંને દાળને આપણે ભેગી કરી લેવાની છે અને ચોખા અને દાળને સરખી રીતના ત્રણથી ચાર વખત ધોઈને હુફાળા પાણીમાં અડધી કલાક માટે પલળવા રાખી દઈશું જ્યારે તમારે ખીચડી કરવાની હોય ત્યારે દાળ ચોખા પલાળી દો ને તો દાળ અને ચોખાનો દાણો સરખી રીતના ખીલે છે અને જલ્દી ચડી જાય છે અને સ્વાદિષ્ટ પણ એટલી થાય છે તો હવે દાળ ચોખા પલળે છે ત્યાં સુધીમાં આપણે ખીચડીની તૈયારી કરી લઈએ તો ખીચડી માટે મેં અહીં ઘરમાં જેટલા વેજીટેબલ અવેલેબલ હતા એ મેં બધા લઈ લીધા છે સાથે થોડું આદું મરચાં અને લસણ લીધું છે હવે મેં કયા કયા શાકભાજી લીધા છે એ તમને બતાવી દઉં જ્યારે તમે વઘારેલી ખીચડી કરતા હોય ને ત્યારે એમાં બટેટા અને ડુંગળીનો અચૂક ઉપયોગ કરો એનાથી વધારે ટેસ્ટી લાગે છે તો મેં અહીં એક મીડિયમ સાઇઝનું બટેટું બે મીડિયમ ડુંગળી લીલા ચણા લીલા વટાણા કોબી ગાજર કેરીના ટુકડા સાથે આદુ મરચાં ઝીણા સમારેલા અને લસણને પણ ઝીણું સમારી લીધું છે આ સિવાય તમારે ફ્લાવર રીંગણા વગેરે ઉમેરવા હોય તો ઉમેરી શકાય પણ હું આટલા શાકભાજી ઉમેરી રહી છું હવે સાથે સૂકા મસાલામાં બે તમાલપત્ર બે સૂકા મરચાં બે લવિંગ અને બે બાદિયાન લીધા છે સાથે મીઠો લીમડો અને થોડા શિંગદાણા પણ લઈશું શિંગદાણાને તમારે અધકચરા વાટીને ઉમેરવા હોય તો એ રીતે પણ ઉમેરી શકાય હવે બધી તૈયારી થઈ ગઈ છે તો આપણે ખીચડીને વઘારી લઈએ તો ડાયરેક્ટ કુકરમાં વઘારીશું એટલે ફટાફટ થઈ જાય ઓલરેડી આપણે ખીચડીને પલાળી તો દીધી જ છે એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે તો અહીં છથી સાત ચમચી જેવું તેલ મૂકીને રાઈ અને જીરુંનો વઘાર કરીશું સાથે અડધી નાની ચમચી જેવી હિંગ ઉમેરીશું હવે આપણે સૂકા મસાલા જેટલા લીધા છે એક પછી એક ઉમેરી દેવાના છે તો સૌથી પહેલાં લવિંગ લવિંગનો બહુ ઉપયોગ નહીં કરીએ કારણ કે હવે વધારે ગરમી પડી રહી છે તો બેથી ત્રણ લવિંગનો જ ઉપયોગ કરવો સાથે તમાલપત્ર સૂકા લાલ મરચાં લીમડો અને લસણ પણ સાથે ઉમેરી દઈશું અહીં આખા મસાલા એટલા માટે ઉમેરી રહી છું જેથી એની સુગંધ ખીચડીમાં બેસી પણ જાય અને જ્યારે તમારે કાઢવા હોય ત્યારે કાઢી પણ શકાય હવે આપણે લસણને ઉમેરી દીધું છે તો થોડું ઘણું સતળાઈ જાય ત્યાર પછી આપણે આદુ મરચાં અને સાથે શિંગદાણા પણ ઉમેરી દઈશું એટલે સરસ સતળાઈ જાય ખીચડી અને કઢી છે ને એ માત્ર વીસ મિનિટમાં બની જાય છે એટલે જ્યારે તમારે ઉતાવળ હોય ને ત્યારે તમે ખીચડી કઢી બનાવી નાખો ને તો ફટાફટ બની જાય અને નાના મોટા બધાને ભાવે હવે આપણે ડુંગળી પણ સાતળી લીધી છે તો એક પછી એક આપણે બધા શાકભાજીને પણ ઉમેરતા જવાનું છે અને સાતળતા જવાનું છે તો સૌથી પહેલાં બટેટો ગાજર કોબી વટાણા ચણા એ બધું ઉમેરતા જવાનું છે અને સાતડી લેવાનું છે જે શાકભાજીમાં પાણીનો ભાગ વધારે હોય એટલે કે જલ્દી ગળી જતા હોય ને દાખલા તરીકે ટમેટા છે શિમલા મિર્ચ છે એવા શાકભાજીનો ઉપયોગ તમારે ખીચડીમાં ના કરો બટેટા વટાણા ચણા ગાજર ફ્લાવર એ બધા શાકભાજી એવા છે કે ખીચડી સાથે સરસ લાગે છે અને જલ્દી ગળી પણ નથી જતા આખા રહે છે મેં તો અત્યારે કાચી કેરી સરસ આવી રહી છે એટલે મેં એના ટુકડા પણ ઉમેર્યા છે મેં તોતા કેરી ઉમેરી છે એટલે બહુ વધારે પડતી ખાટી નથી હોતી હવે આપણે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું તો બે ચમચી જેવું એટલે કે બે નાની ચમચી જેવું મીઠું ઉમેર્યું છે સાથે એક નાની ચમચી હળદરની ઉમેરી દઈશું અને સરખી રીતના મિક્સ કરી લઈશું આવી રીતે તેલમાં શાકભાજી પહેલાં સાતળી લઈએ ને તો ખીચડી બહુ મીઠી લાગે છે હવે સાથે ચોખા અને દાળ છે એ પણ સારી રીતના પલળી ગયા છે તો હવે આ પાણી છે એ આપણે કાઢી નાખીશું પછી જેટલું જોઈએ એટલું આપણે પાણી ઉમેરવાનું છે તો હવે શાકભાજી સરસ રીતના સતળાઈ ગયા છે તો સાથે આપણે બીજા મસાલા પણ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં આપણે લાલ મરચું ઉમેરી દઈએ તો બે નાની ચમચી જેવું લાલ મરચું પાવડર અને સાથે એક નાની ચમચી જેવો ગરમ મસાલો ઉમેરીશ મરચું પાવડર તમે તમારી પસંદગી પ્રમાણે ઉમેરી શકો છો તો હવે બધું મિક્સ કરીને આપણે દાળ અને ચોખાને પણ ઉમેરી દેવાના છે ખીચડીમાં આજે મેં મગની મોગર દાળ અને તુવેર દાળનો ઉપયોગ કર્યો છે પણ અહીં તમારે મસૂરની દાળ અથવા તો મગની ફોતરાવાળી દાળ લેવી હોય ને તો એ પણ લઈ શકાય તમને જે કોઈ દાળ ભાવે એ દાળનો તમે અહીં ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે બધું આપણે દાળ ચોખા ઉમેરીને મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઉમેરવાનું છે પાણી હવે તમને ખીચડી કેવી ભાવે છે ઢીલી ભાવે છે તો વધારે પાણી ઉમેરવાનું અને તમને બહુ ઢીલી નથી ભાવતી તો ઓછું પાણી ઉમેરવાનું તો અહીં આપણે જે વાટકીનો માપ સેટ કર્યો છે એ પ્રમાણે એક વાટકી ચોખા અને અડધી અડધી વાટકી દાળ એટલે કે એક વાટકી દાળ લીધી છે તો એ પ્રમાણે હું છ વાટકી જેવું પાણી ઉમેરી રહી છું પલાળ્યા પછી હું છ વાટકી જેવું પાણી ઉમેરી રહી છું એટલે ખીચડી ઢીલી થાય અને જો પલાળેલી ખીચડી ના હોય તમારે પલાળ્યા વગર ખીચડી બનાવતા હોય અને છતાં તમારે ઢીલી ખીચડી ખાવી હોય તો ચાર ગણું પાણી ઉમેરવાનું એક વાટકી સામે તમારે ચાર વાટકી પાણી ઉમેરવાનું તો અહીં મેં છ વાટકી પાણી પાણી ઉમેરીને બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ વગાડી લઈશું હવે ખીચડી થાય છે ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી કઢી પણ બનાવી લઈએ આ ખીચડી કઢી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું એટલે બે ગ્લાસ જેવી છાશ લઈશ અહીં તમે જોઈ શકો છો છાશ છે એ ખાટી છે અને સાધારણ ખાટી છે બહુ વધારે પડતી ખાટી પણ નથી અને વધારે પડતી મોડી પણ નથી હવે આ છાશમાં આપણે બે ચમચી જેવો બેસન ઉમેરી દેવાનો છે એટલે સરસ બાઇન્ડિંગ આવે અને કઢી છે ને એ ઘાટી થાય અહીં માપ છે ને મેં પરફેક્ટ આપ્યું છે એક ગ્લાસમાં એક ચમચી તમારે બેસન ઉમેરવો હવે બે ગ્લાસમાં આપણે બે ચમચી બેસન ઉમેરી દીધો છે અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે હવે બેસન અને છાશનું મિશ્રણ તૈયાર છે તો આપણે કઢીને વઘારી લઈએ સાથે કુકરમાં ત્રણ વિસાલ વાગી ગઈ છે તો એને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરીને આપણે કઢી વઘારી લઈએ તો એના માટે કઢાઈને ગરમ કરવા મૂકી છે અને અહીં આપણે કાઠિયાવાડી કઢી બનાવી રહ્યા છે એટલે હું ઘીમાં વઘારીશ ઘીમાં કઢી વઘારો ને તો એકદમ ટેસ્ટી લાગે છે ઘી ગરમ થઈ જાય એટલે રાય જીરુંનો વઘાર કરીશું સાથે થોડી હિંગ મૂકીશું હવે આ કઢીમાં હું મેથીનો પાવડર ઉમેરી રહી છું આખી મેથી ઉમેરવા કરતાં તમે મેથીનો પાવડર ઉમેરો ને તો ખાસ કરીને બાળકોને ખબર નથી પડતી અને ખાઈ લે છે હવે સાથે બીજા મસાલામાં બે લવિંગ એક બાદિયાન મીઠો લીમડો સૂકું લાલ મરચું લીલું મરચું ઉમેરીને કઢી વઘારી લઈશું કાઠિયાવાડી કઢી સ્વાદમાં ખાટી મીઠી હોય છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે અહીં કઢીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી પણ ઉમેર્યું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગળાશમાં ગોળનો ઉપયોગ કરીશું અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો એકદમ તમારે સફેદ જ કઢી કરવી હોય તો ખાંડનો જ ઉપયોગ કરવો બહુ વધારે પડતા કાળા ગોળનો ઉપયોગ ના કરવો હવે થોડું આદું પણ ઉમેરી દઈશું બસ હવે બધા જ મસાલા થઈ ગયા છે હવે માત્ર કઢીને આપણે ઉકાળવાની જ છે જેમ કઢી ઉકળશે ને એમ એમાં રાય જીરું આદુ મરચાંનો સ્વાદ એકદમ બેસી જશે અને કઢી છે ને એની કન્સિસ્ટન્સી પણ પ્રોપર થઈ જશે તમને એવું લાગે કે કઢી વધારે પડતી ઘાટી છે તો થોડું તમે પાણી ઉમેરી શકો છો હવે કઢીને આપણે દસ મિનિટ ઉકાળી લેવાની છે કઢી ઉકાળતા એકદમ સરસ સુગંધ આવવા લાગે ને ત્યારે આપણે સમજી જવાનું કે કઢી તૈયાર થઈ ગઈ છે ત્યારે એની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવાની અને ચાખી લેવાની જેથી કંઈ ખૂટતા કરતા મસાલા હોય એ આપણે ઉમેરી શકીએ તો ફ્રેન્ડ્સ આટલી વારમાં હવે ખીચડીનું કૂકર પણ ઠરી ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈએ તો અહીં ખીચડી છે એ પ્રોપર રીતના ચડી ગઈ છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે આ ખીચડી ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે આપણે બધું પ્રોપર રીતના ઉમેર્યું છે એટલે ખીચડીની કન્સિસ્ટન્સી પણ એકદમ પ્રોપર છે વધારે પડતી ઢીલી પણ નહીં અને વધારે પડતી કઠણ પણ નહીં તમે અહીં જોઈ શકો છો એકદમ પ્રોપર ખીચડી તૈયાર થઈ છે આ ખીચડી ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે તો જ્યારે તમે ખીચડી બનાવો ને ત્યારે તરત જ જમવા બેસી જવાનું એટલે એકદમ ટેસ્ટી લાગે હવે સાથે આપણી કઢી પણ પ્રોપર રીતના ઉકળી ગઈ છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે તો કઢીની કન્સિસ્ટન્સી છે એ એકદમ પ્રોપર છે ખીચડી સાથે પીવાય એવી કઢી અહીં તૈયાર થઈ છે બહુ જાડી કઢી તમે બનાવો તો એ પી નથી શકાતી તો હવે ગેસ બંધ કરી દીધો છે અને કોથમારીથી કઢીને ગાર્નિશ કરી લઈએ તો હવે આ ગરમા ગરમ કઢી અને ખીચડીને ડીશમાં સર્વ કરીશું આ કઢી ખીચડી સાથે હું કેરીનું અથાણું અને ચોખાનો પાપડ સારું કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો